हरिओम श्री राम अंबज्ञ। मारु नाम अंजलि वीरा गुरव छे अने हुं मालपा डोंगरी केन्द्रमांथी छुं, मुंबईमां छे केन्द्र। आजे हुं तमने सरस मजानो जो एक अनुभव कहेवानी छुं, ए अनुभव छे मंगलवीरा कुल अच्छे चलगावती छे। सो आ मंगलवीरा 2010 थी बापू परिवारमां आवे छे, बापूने शरण छे। पण एना पहेलानी हिस्ट्री आपणे जोई लईए। 2005 शुं थयुं हतुं के मंगलवीराना जे हस्बेंड छे એમનો અચાનક હાર્ટ એટેક મૃત્યુ થઈ ગયું, એની કારણે આજે બેન છે ખૂબ ડિપ્રેશનમાં હતા। એમને એવું લાગતું હતું કે આ જગતમાં સૌથી દુઃખી કોઈ વ્યક્તિ છે તે હું જ છું, એવી રીતના એ પોતાને ડિપ્રેશનમાં એમને ડિપ્રેશનમાં જતા રહ્યા હતા। પણ એ દરમિયાન પણ એમનો વિશ્વાસ ફક્ત હતો એ સાઈબાબા ઉપર હતો। આ થઈ ગયું તો 2010 અચાનક એમની ઓળખાણ થઈ ગઈ આપણના જલગાંવ કેન્દ્રથી છે, રાખી વીરા સોનાવણે કરીને છે, વીરા સાથે એમની ઓળખાણ થઈ ગઈ। મંગલવીરા જે છે પ્રોફેશનથી બ્યુટિશિયન છે, એમનું પાર્લર છે। રાખી વીરા જે છે એમની પાર્લરમાં આવતા હતા, અને જ્યારે પાર્લરમાં આવતા હતા ત્યારે બાપુ બધા માહિતી કહેતા હતા કે બાપુ આવી રીતના છે, આવી રીતના બાપુનો અનુભવ છે વગેરે। અને એમને હર શનિવારે છ વાગી જાય એટલે ફોન કરતા હતા કે ચલો ને બેન આજે ઉપાસના જઈએ આપણે। પણ આ જે છે મંગલવીરા કંઈ ને કંઈ કારણ આપીને કહેતા આ શનિવારે નહીં, આપણે આવતી શનિવારે જઈએ। પણ રાખી વીરાનું પણ કન્ટિન્યુઅસ એમની સાથે ફોલોઅપ હતું કે તમે આવી જાઓ એકવાર કરીને। તો આ એક દિવસે શનિવારે ફરીથી એમનો ફોન હોય, તમે આવો છો અમારી સાથે, અમારી ગાડી પણ છે। તો એમને કીધું કે હા હું આવું છું, કારણ કે એમને પણ ઈચ્છા થઈ ગઈ હતી આ કોણ છે જેની બાબત આ વ્યક્તિ બાબત આ બાપુ બાબત આટલું કહેતું હોય છે। અને એવું હશે પણ જગતમાં કોઈ કે આ વ્યક્તિ આજે કહે છે કે એવી રીતના બાપુ અને એમની લીલાઓ, ચલો એકવાર જોઈ તો આવીએ। તો એવી રીતે એમની માનસિકતા રેડી થઈ ગઈ, ચલો હવે ઉપાસના કેન્દ્રમાં જવા માટે। અને લકીલી જો એ દિવસે શું હતું કે એમની પાર્લરમાં ક્લાયન્ટ ઓછા હતા, અને એમની જે સ્ટુડન્ટ્સ છે એમને જે ભણાવતા હતા એ સ્ટુડન્ટ્સ જ હતા, એટલે પ્રેશર ઓછું હતું, એટલા માટે એમણે વિચાર કર્યો ચલો આજે આપણે જઈએ આવીએ। અને છોકરીઓને કીધું કે આજે હું જઉં છું ત્યાં, પણ મજાકમાં એ પણ કીધું કે જો અગર સાચે બાપુ હશે ને તો મને સાપ બતાડશે। તો ઠીક છે, હા જતા રહ્યા ઉપાસના કેન્દ્ર। ઉપાસના કેન્દ્રમાં જે પ્રસન્ન વાતાવરણ હતું એની કારણે એ ખૂબ ખુશ થઈ ગયા। લણામ રક્ષા, ગોરકૃષ્ણ સ્તોત્ર, હનુમાન ચાલીસા, આ બધું જે પઠાણ સાંભળીને એમને એવું એટલું સારું ફીલ થતું હતું, ખૂબ પ્રસન્ન થતું હતું। અચાનક જે આટલા વર્ષમાં એમનું જે ડિપ્રેશન જે હતું એમને લાગ્યું કે હવે હલકું થાય છે, એમનું મન સ્વાસ્થ્ય થોડું ચેન્જ થાય છે અને એમને ફરક પડે છે એવું એમનું ફીલ થવા લાગ્યું। એના પછી એ ઘરે આવી ગયા। ઘરે આવીને જસ્ટ દરવાજો ઓપન કરે છે તો સામે જોઈએ તો એમનું જે કબર્ડ છે અને એમને ટોયલેટ બાથરૂમ છે એની વચમાં એમને દેખાણો એક નાનું સાપનું બચ્ચું હતું। એ ડરી ગયા હતા, પણ આજે ઉપાસના કેન્દ્ર જઈ આવ્યા હતા તો થોડું શું કહેવાય કે ડર નીકળી ગયો હતો, ચલો છે કાંઈ તો, એટલે પ્રસન્ન લાગતું હતું એટલા માટે એમને ડર ઓછો હતો ત્યાં। તો એમને તરત જ એમના દીકરાને બોલાવ્યું અને કીધું કે આજે સાપ છે, એમને સાપ દીકરાએ ત્યાં લાકડી લીધી અને સાપ લીધો અને બહાર દૂર નાખી આવ્યો। આ થઈ ગયું બીજે દિવસે સવારનું। હવે સવારે શું થઈ ગયું કે એમની મંદિર છે અને મંદિરની બાજુમાં એક કવર છે, ત્યાં એક બીજું ફરીથી સાપનું બચ્ચું દેખાણું। એમને તરત તેમના દીકરાને કીધું કે ભાઈ આ ફરીથી સાપ છે, અને થોડું ડિસ્ટર્બ થઈ ગયા આટલા સાપ ક્યાંથી આવી ગયા। અને આ જ વિચારોમાં એ બપોરે એમની પાર્લરમાં જતા રહ્યા, ત્યાં છોકરીઓ જે હતી એમની સ્ટુડન્ટ્સથી એમને કીધું કે છે ને અમારે ઘરમાં તો આજે સાપ જ સાપ નીકળે છે। તો એમની સ્ટુડન્ટ જે હતી એને ધ્યાનમાં આવ્યું, આ શું કહે છે કરીને, તો મેડમ તમને યાદ છે કાલે તમે શું કીધું હતું? આ મંગલવીરા તો ભૂલી ગયા હતા આ બધી વસ્તુઓને કે આપણનો જે સંવાદ થયો હતો બાપુની સાથે જવાના પહેલાં વગેરે। તો તમે વાત કરેલી કે અગર બાપુ હશે તો મને સાપ બતાડશે, તો બાપુએ તમને સાપ બતાડ્યો, એમને ધ્યાન આવી ગયું, અરે હા હું તો આ કીધું હતું કરીને। તરત જ એમને રાખીવીરાને ફોન કર્યો કે રાખીવીરા આવી વસ્તુ હતી, કાલે આવી રીતનું જે કીધું હતું ને મારા ઘરમાં આવી રીતના સાપ આવેલા, પણ નીકળવા પહેલાં હું બાપુને આવી રીતના કીધું હતું। રાખીવીરાને કીધું કે કાંઈ નહીં તમે શું કરો, ઘરમાં ઉધી હું તમને ઉધી આપેલી હતી કે એમની પાસે ઉધી હશે, ઉધી તમે લગાડો કરીને સારું થઈ જશે। એના પછી આ જે આપણી વીરા છે એમાં પરિવર્તન જો કેવી રીતે આવી ગયું, એને કીધું મારો પૂર્ણ વિશ્વાસ હવે બાપુ પર થઈ ગયો, બાપુ પર વિશ્વાસ થવાથી હવે મને બીજા
કોઈ ઠિકાણે નથી જવાનું મારા જીવનમાં. ફક્ત જ્યારથી બાપુને હું બાપુના ચરણ પકડેલા છે ત્યાંથી મારી જીવનમાં ફક્ત આનંદ આનંદ ને આનંદ જ છે. મારા છોકરાઓ ખૂબ આનંદી છે અને મને હવે મારા બાપુ ઉપર ખૂબ ખૂબ વિશ્વાસ છે. હરિ ઓમ શ્રીરામ અંબદન્ય નાથ સહિત.